गुड मॉर्निंग, जय हिंद मित्रों। मित्रों आई होप के तमे सौ सलामत छो अने सुरक्षित छो। मित्रों बात करवी छे मारे तावते वावाझोड़ा विषे। जी मित्रों, अलंगमां तावते वावाझोड़ाए खूब ज मोटा प्रमाणमां नुकसान कर्युं छे। जो आम गणो तो छेल्ला 3 महीनाथी अलंगमां खूब ज परिस्थिति गंभीर छे। एनुं कारण ए छे के छेल्ला 3 महीनाथी कोरोनाए अलंगने भांगी पाड्यु छे। मित्रों हा, कारण के कोई पण पब्लिक पण हाल नथी अने जे गैस मळवो जोईए, जे अलंगमां जे गैस मळवो जोईए ते गैस नथी मळतो ने ते हॉस्पिटलमां जाय छे। खूब सारी वात छे, परंतु अहींया गैसना कारणे अने कोरोनाना कारणे परिस्थिति खूब ज कफोड़ी बनी छे। अने हाल आ जे तावते वावाझोड़ाने कारणे अलंगमां खूब ज मोटा प्रमाणमां नुकसान जोवा मळ्युं छे। ज्यां त्यां वृक्षો અને વગેરે ધરાઈ છે જોવા મળ્યા છે, અને આ તાવતે વાવાઝોડાએ અલંગ નહીં પણ આખા ગુજરાતને ખેદાન મેદાન કરી નાખ્યું છે। मित्रों गुजरातना आजूबाजूना जिल्लाओ, तालुका अने गामडा, आजूबाजूना गामडामां खूब ज पुष्कळ प्रमाणमां नुकसान थयुं छे। खास करीने जे खेडूत लोको, गामडाना खेडूत लोको छे, तेने खूब ज मोटा प्रमाणमां नुकसान थयुं छे। મિત્રો દરિયાની આસપાસ રહેતા માછીમારીઓ અને દરિયાના વ્યવસાય સાથે સંકળાયેલા જે લોકો છે તેમને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવું પડ્યું છે। જો મિત્રો ખેડૂત લોકોની વાત કરીએ તો જે ખેડૂતો અત્યારે આંબાની ખેતી સાથે સંકળાયેલા છે તે લોકોને સંપૂર્ણપણે ખૂબ જ એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં એ લોકોને જે નુકસાન છે એ સહન કરવું પડ્યું છે, વેઠવું પડ્યું છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે અને બીજા જુદા જુદા વિસ્તારોમાં તમને વડલા, વૃક્ષો અને લીમડાઓ આ તમામ ધરાશાયી જોવા મળશે, જે ફક્ત અને ફક્ત તાવતે વાવાઝોડાને કારણે થયું છે।
જો મિત્રો ટૂંકમાં વાત કરીએ તો ગુજરાતમાં ઘણું મોટા પાયે નુકસાન થયું છે. તો મારી આ વિડીયો થકી સરકારને અપીલ છે કે જે ગરીબ લોકો છે જેમણે ખરેખર નુકસાન ભોગવવું પડ્યું છે એને આ સરકાર દ્વારા મદદ મળે એવી હું આ વિડીયો દ્વારા સરકારને અપીલ કરું છું. અને હા મિત્રો, જો તમારી આસપાસ જો ગરીબ લોકો હોય અને તમે જો સદ્ધર હો તેને હેલ્પ કરવાની ઈચ્છા ધરાવતા અથવા તો હેલ્પ કરી શકતા તો મારા આ વિડીયો થકી હું તમામને મદદ કરવા અપીલ કરું છું, જેથી કરીને આ ગરીબ લોકો જે આ પરિસ્થિતિ છે, ગંભીર પરિસ્થિતિ જે વાવાઝોડાની અને કોરોનાની પરિસ્થિતિ છે, તેમાંથી આ કફોડી પરિસ્થિતિમાંથી તે બહાર આવી શકે. તો મિત્રો, આઈ હોપ કે તમે સૌ મજામાં છો અને તંદુરસ્ત હશો. આ ગંભીર પરિસ્થિતિ જે વાવાઝોડાની 17 અને 18ની જે તારીખે વાવાઝોડું આવ્યું એ પરિસ્થિતિથી આપ સૌ પસાર થઈ ગયા છો અને આશા કરું છું કે તમે સૌ તંદુરસ્ત હશો. મિત્રો, 17 અને 18 આ બે તારીખ ખૂબ જ ગંભીર હતી પૂરા ગુજરાત માટે. મિત્રો, અને હાલ હું જે અલંગનો દરિયા કિનારો છે તેની નજીક આવ્યો છું. આજે છે 19 તારીખ મિત્રો, અને હાલ આપ તમે જોઈ શકો છો કે જે દરિયાનું રૌદ્ર સ્વરૂપ હતું, જે 17 અને 18 તારીખમાં જે દરિયાનું રૌદ્ર સ્વરૂપ હતું તે અત્યારે ખૂબ જ શાંત થઈ ગયો છે. એટલે પરિસ્થિતિ 100% કંટ્રોલમાં આવી ગઈ છે. જોઈ શકો છો આપ, હું તમને પાછળના કેમેરેથી બતાવવાની ટ્રાય કરું. જો મિત્રો વાત કરીએ આ વાવાઝોડાથી નુકસાનની, તો મિત્રો દરિયાની આસપાસના ઘણા એવા વિસ્તારો છે જ્યાં ઘણું બધું નુકસાન થયું છે. પણ મિત્રો, એક સારી વાત છે કે કોઈ પણ જગ્યાએ માનહાનિ ખૂબ જ ઓછી થઈ છે. જેમ કે તમે સમજો કે લીમડા છે, વૃક્ષ છે, આ ઘણું બધું ધરાશી થયું છે, ઘણાના શેડ ઉડી ગયા છે, જે કે પતરા ઉડી ગયા છે, આ ઘણી બધી વસ્તુ ઉડી ગઈ છે, પરંતુ જાનહાનિ ખૂબ જ ઓછી થઈ છે એ આપણા માટે ખૂબ જ સારી વાત કહેવાય. જો મિત્રો અલંગની વાત કરીએ તો અલંગમાં અમારી આસપાસના દરિયા કિનારાના જેટલા બી મજદૂર લોકો, જે બી આસપાસના 200 મીટરની અંદર કે 500 મીટરની અંદર જે લોકો કાચા મકાનમાં રહેતા હતા તે લોકોને જીએમબી અને પોલીસ દ્વારા ખૂબ જ સારા સ્થળે, એટલે કે અમારું જીએમબીનું જે બિલ્ડિંગ છે, ખૂબ જ મોટું બિલ્ડિંગ છે, ત્યાં તમામ લોકોને હોલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાં 2 દિવસ સતત તે લોકોને ત્યાં ને ત્યાં જ રાખવામાં આવ્યા હતા અને જમવા કરવાની સુવિધા સાથે તેમને સુવાની બી સુવિધા, એટલે કે ટોટલી સુવિધા ત્યાં કરવામાં આવી હતી. તે ખૂબ જ સારી વાત છે, જેથી કરીને અમારે અહીંયા જે દરિયા કિનારેના આસપાસના જે મજદૂર લોકો છે તે તમામને ખૂબ જ ઓછું નુકસાન થયું છે, તે ખૂબ જ સારી વાત છે. જો મિત્રો વાત કરીએ તાવતે વાવાઝોડાની, તો તાવતે વાવાઝોડાની અસર અમારા અલંગ વિસ્તારમાં ખૂબ જ ઓછી થઈ છે, પરંતુ જો વધારે માઠી અસર થઈ હોય તો ઉના, દીવ, દમણ, ગીર સોમનાથ, જે આ આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને જાનહાનિ બી થવા પામી છે. ત્યાં ખૂબ જ નુકસાન વધારે થયું છે, અહીંયા વિસ્તાર કરતાં ત્યાં વધારે નુકસાન જોવા મળ્યું છે. મિત્રો, જો સરવાળે વાત કરીએ તો બધી જગ્યાએ થોડું ઘણું નુકસાન તો થયું છે, પરંતુ એક સારી વાત એ છે કે જાનહાનિ ખૂબ જ ઓછી થઈ છે. જો કે સામાન વગેરેને, મિલકતને, આને બધાને નુકસાન તો થયું છે, પરંતુ વાવાઝોડું હતું એટલે આ સંભવ હતું, કારણ કે નુકસાન તો થવાનું હતું.
હતું, પરંતુ બધા જ લોકો પોતપોતાની જાન સાચવવા માટે સલામત સ્થળે કે પાકા મકાનમાં બે દિવસ માટે રહ્યા, એ ખૂબ સારી વાત છે, જેથી કરીને ખૂબ જ ઓછું નુકસાન થવા પામ્યું છે. તો મિત્રો આજના આ વિડીયોમાં બસ એટલું. જો મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો હા, આ કપરી પરિસ્થિતિમાં જો તમને પ્રેમથી અને દિલથી જો એમ થાય તો એકાદ વ્યક્તિની હેલ્પ તો જરૂર કરજો. તો મિત્રો મળીએ આવા જ એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે.